પંચમહાલના હાલોલમાં કંજરી રોડ પર આવેલા તીર્થ વિલા સોસાયટીમાં 55 વર્ષીય પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા સોસાયટીમાં ફફડાટ ફેલાયો। પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે સાંજે હાલોલ ગોધરા રોડ બાયપાસના કંજરીમાં આવેલી તીર્થ વિલા સોસાયટીના મકાન નંબર 32માં રહેતા આરકે સિના કર્નલ સાહેબનો રિપોર્ટ પોઝિટિવ આવતા સોસાયટીમાં ફફડાટ ફેલાયો। તેઓ હાલોલ વડોદરા રોડ પર આવેલી સન ફાર્મા કંપનીમાં એડમિન હેડ તરીકે સિક્યુરિટીમાં ફરજ બજાવતા હતા। હાલમાં તેઓને વડોદરાની સુકલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે। તેઓની ફેમિલી મેમ્બર પોતાની સ્વાસ્થિક રીતે ક્વોરન્ટાઇન થયેલ છે। હાલમાં તીર્થવિલા સોસાયટીમાં 12 મકાનને ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે। રિપોર્ટર નવનીત ગોહિલ, હાલોલ, પંચમહાલ। જણાવો શું વિગતવાર થઈ જાય કાલે સાંજે તીર્થવિલા સોસાયટીમાં મકાન નંબર 32 આરકે સિંહના કર્નલ સાહેબનું પોઝિટિવ આવ્યો, જેઓ સન ફાર્મામાં એડમિન હેડ તરીકે ફરજ બજાવે છે, સિક્યુરિટી રહે છે। જેઓ સારવાર હેઠળ બરોડા છે અત્યારે સુકન હોસ્પિટલમાં, અને એમના ફેમિલી મેમ્બરોએ સ્વૈચ્છિક ક્વોરન્ટાઇન થયા છે સર્વોત્તમ હોટલમાં, અને સાવચેતી રૂપે સોસાયટીને દરેકને ઇન્ટિમેશન આપી દીધેલું છે। સોસાયટીએ પોતાએ કઈ રીતે સ્વૈચ્છિક પગલાં લીધા છે એ અમે અમારી કમિટીમાં જાણ કરી દીધેલી છે કે કોણે શું સાવચેતી રૂપે પગલાં લેવાના છે। દરેક ઘર મેમ્બરને જણાવી દીધેલ છે, દરેક સપોર્ટિવ છે। કેટલા મકાનો અમને ક્વોરન્ટાઇન કરવાના છે અત્યારે? હાલમાં 12 મકાન ક્વોરન્ટાઇન કરવામાં આવે, એટલે આખી ગલી ક્વોરન્ટાઇન કરી દીધેલી છે જે પોઝિટિવ આવી છે। અત્યારે કયા હોસ્પિટલમાં એડમિટ કર્યા છે અમને? સુકન હોસ્પિટલ બરોડા છે, ત્યાં સારવાર. શું નામ છે સર? અમે પ્રદીપસિંહ રાણા।